ભાવનગરની યુનિવર્સિટી આમ તો શિક્ષણ ધામ સમાન છે પરંતુ કેટલાક લોકોએ શિક્ષણના ધામને જ બનાવી દીધું છે ભ્રષ્ટાચારનું કેન્દ્ર આ એક એવો ખુલાસો છે જે જાણીને તમને આશ્ચર્ય તો થશે જ સાથે જ ગુસ્સો પણ આવશે કારણ કે આ ઘટના જેવી છે વાત એમ છે કે થોડા મહિના અગાઉ એક આરટીઆઈ મારફતે ભાવનગર યુનિવર્સિટીને સવાલ કરવામાં આવ્યો કે યુનિવર્સિટી અંતર્ગતની કોલેજને એમફિલના અભ્યાસક્રમની મંજૂરી છે કે નહીં તો યુનિવર્સિટીએ સ્પષ્ટપણે જવાબ આપ્યો કે કોઈ પણ કોલેજમાં એમફિલનો અભ્યાસ ચાલતો નથી અને કોઈ પણ ગાઈડની નિમણૂક કરવામાં આવી નથી અને ત્યાર બાદ હાલમાં જ આ સવાલને લઈને ફરી એકવાર યુનિવર્સિટીને સવાલ કરવામાં આવ્યો ત્યારે આ વખતે મંજૂરી હોવાનું અને ગાઈડની નિમણૂક પણ થઈ હોવાનો જવાબ મળ્યો અને આ બંને દસ્તાવેજો યુનિવર્સિટીએ આપેલા જવાબની ગવાહી આપી રહ્યા છે મેં એમફિલ ની આરટીઆઈ બે વખત એક જ મુદ્દાની કરી હતી કે તેમાં ગાઈડ કોણ કોણ છે પહેલી આરટીઆઈ માં મને માહિતી એવી આપવામાં આવી કે કોઈ એમફિલ ની મંજૂરી પણ ન થઈ કોઈ ગાઈડની માહિતી અમારી યુનિવર્સિટી આગળ છે જ નહીં બીજી એની મુદ્દાની મેં ભર્યો હતા કહી ગયા તેમાં ગાઈડ પણ આવી ગયા અને એનું રિઝલ્ટ પણ આવી ગયું યુનિવર્સિટીએ ભલે જવાબ આપી દીધો હોય પરંતુ સત્યતા તો એ છે કે કેટલીક કોલેજોમાં વર્ષ બે હજાર આઠથી એમફિલનો અભ્યાસક્રમ ચાલે છે અને વિદ્યાર્થીઓ પાસેથી ફી પણ ઉઘરાવવામાં આવે છે ત્યારે સવાલ ઉભો થાય છે કે અગાઉ પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું એટલે આ આ યુનિવર્સિટીનો બહુ મોટો ભ્રષ્ટાચાર છે આનું રાજ્યપાલ સાહેબે તપાસ સમિતિ નિમી અને અને તપાસ કરી આ ગાઈડ આવ્યા ક્યાંથી કારણ કે અગિયારસો વિદ્યાર્થીઓના સિત્તેર સિત્તેર હજાર રૂપિયા લે પૈસા લઈને આ કરવામાં આવેલું છે એટલે વિદ્યાર્થીઓ આ હારે ભ્રષ્ટાચાર થયો છે વિદ્યાર્થી ખોટું થયું છે એના ભાવિ સાથે ચેડા થયેલા છે કૌભાંડ ઘણું મોટું છે અને એ પણ યુનિવર્સિટીની નજર સામે જ થયું છે એટલે અમે યુનિવર્સિટીના કુલપતિનો સંપર્ક કર્યો કુલપતિ શ્રીએ અમારા કેમેરા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો પરંતુ અમારા છુપા કેમેરામાં તેમની વ્યથા કેદ થઈ ગઈ આ શું દિવસ રહી આપણે બીજી અને વિકાસ તો સાઈડમાં જ રહી જાય છે મારે જે કરવું છે જે માટે હું આવ્યો છું

તારે આખરે આની અંદર સત્ય શું છે અને આ સમગ્ર કૌભાંડની અંદર શું ચાલી રહ્યું છે તે એક તપાસનો વિષય બની ગયો છે કેમેરામેન નવની દલવાડી સાથે ચિરાગ ત્રિવેદી એટીવી ન્યૂઝ ભાવનગર